જે નાના છે એ આ દેડકાના છે અને અહીંયા જે બે તમને દેખાય છે એ કોના છે તો કે અહીંયા જે મરઘીનું બચ્ચું રમી રહેલું છે એ એના છે એટલે આવી રીતના બધા મરઘી અને બધા પ્રાણીઓની છાપ અહીંયા આપેલી છે એટલે આવી રીતના આપણે વ્યવસ્થિત એને જોડવાના છે આપણે બાકીનું છે એ આપણે પાછળના પેજમાં જોઈએ એમાં આપણે જોઈએ આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરો એટલે પાછળના પેજમાં તમને કીધું કે અહીંયા તમને જે ખાનું આપેલું છે ખાલી પીળા કલરનું એમાં તમારે કૂતરાના પગની છાપ છે એ દોરવાની કીધેલી છે પછી ભોંયતળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો શું તે તમારા પગની છાપ કરતાં નાની છે એટલે ભોંયતળિયું એટલે તમારી જમીન કહેવાય એને જમીન ઉપર તમારા મિત્ર હોય એના પગની છાપ પાડવાની છે અને પછી જોવાનું છે કે તમારો પગ અને એના પગ સરખો છે એનો નાનો છે તમારો નાનો છે કે એનો મોટો છે એ તમને અહીંયા જોવાનું કીધું છે એના પછી કિનારી દોરો અને અનુમાન કરો રોનક અને પાંદાની કિનારી દોરી રહ્યો છે તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો જેવી કે પાંદડા કાકરા લાકડી બંગડી ચાંદલો વગેરે દરેક વસ્તુની અહીં કિનારી દોરો એટલે તમારે અહીંયા બધી વસ્તુ એક એક અલગ અલગ ભેગી કરવાની છે અને એની કિનારી એટલે તમારે એને દોરવાનું છે કે આપણે એની કિનારી દોરીએ એટલે એ છે એ વ્યવસ્થિત અહીંયા દોરાઈ જશે એ તમારે દોરવાનું છે પછી રૂહીના વાટકા જેવી વસ્તુઓ શોધો અને જેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય એટલે તમને કીધું છે કે કેવી કિનારી દોરવાની જેમ કે આ રૂહી છે એ અહીંયા વાટકો લઈ અને બધી કિનારી વડે અહીંયા સરસ વ્યવસ્થિત દોરી રહી છે બે જુદી જુદી કિનારી મેળવવા માટે રૂહીએ વાટકાને કેવી રીતે રાખ્યા હોય એટલે બે કિનારી રૂહીએ લીધી એક ઊંધો વાટકો રાખ્યો છે અને એક સીધો વાટકો છે એની નીચેની કિનારી હોય એ નાની હતી એટલે નાનું ગોળ બન્યું અને ઊંધો વાટકો રાખ્યો એટલે મોટી કિનારી બની એટલે એ મોટું ગોળ થયું આવી રીતના પછી રૂહીના વાટકા જેવી અન્ય વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી કિનારી મેળવી શકાય એટલે તમને આવી રીતના અલગ અલગ વસ્તુઓ મેળવો તો એનાથી અલગ અલગ કિનારીઓ તમે બનાવી શકો પછી ઘરે કરો એટલે સમાચારપત્ર પર તમારા ઘરના જુદા જુદા સભ્યના હાથની છાપ પાડો તમારા મિત્રને તેમાંથી તમારા હાથની એટલે તમારા માતાના હાથની તમારા પિતાના હાથની વગેરે છાપ વિશે અનુમાન કરો એટલે આવી રીતના તમારે બધાની છાપ લેવાની છે મમ્મી પપ્પા એટલે દાદા એમ કોઈ પણ હોય અલગ અલગ તો બધાની છાપ બનાવવાની છે પછી છે પેજ નંબર 41 ઉપર જોઈએ શું કીધું છે વાંચો અને દોરો તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે એટલે અહીંયા તમન્ના અને એની માતા છે એ ખુરશી ઉપર બેઠા છે તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે એટલે આ તમન્ના છે એ વાર્તાની ચોપડી વાંચે તેની માતા છાપું વાંચે છે અને એની માતા છાપું વાંચે તમન્ના અને તેની માતા ટેબલ પર સામે બેઠા છે એટલે ટેબલ ઉપર એ લોકો સામે બેઠેલા છે ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો એટલે ચિત્રમાં છે એ ખૂટતી વસ્તુ છે એ દોરવાની છે જેવી કે અહીંયા એક વસ્તુ હોય એ વ્યવસ્થિત દોરવાની છે એટલે તમારે ખુરશી દોરવાની અને હાથમાં તમન્ના હાથમાં ચોપડી અને આ બેન એના મમ્મી છે એના હાથમાં છાપું દોરવાનું છે એટલે હવે આપણે 42 પેજ નંબર ઉપર જોઈએ કિનારી દોરવાની વધુ મજા એટલે અહીંયા કિનારી દોરવાની છે અને એની મજાની વાત કરેલી છે કેટલીક વસ્તુઓ ભેગી કરો જેવી કે બટાકું શીશીનું ઢાંકણું દિવાસળીનું ખોખું સંચો